विद्यार्थी मित्रों, आज आप काव्य पांच दवा के दुआ शीखवाना छे। काव्यना कवि छे जलन मात्री अने साहित्य प्रकार छे गजल। कवि जलन मात्री नो परिचय मेळवीशुं। कवि नो जन्म ईस्वीसन 1934 एक सप्टेम्बर ना रोज खेड़ा जिल्लाना मातरगाम मां थयो हतो। तेमनुं मूळ नाम अलवी जलालुद्दीन। मेट्रिक सुधी भणेला जलन मात्रीना जाणीता गजल संग्रह एटले जलन सुकन बंदिश। तेमनी आत्मकथा उघड़ी आँख बपोरे रान मने गुजरात साहित्य अकादमी तरफ थी श्रेष्ठ पुस्तक तरीके पारितोषिक मळ्युं छे। 2005 गजलना क्षेत्रे तेमणे करेली उत्तम सेवाओं बदल गुजरात राज्य द्वारा अपातो सुप्रसिद्ध वल्ली एवॉर्ड तेमने आपवामां आव्यो हतो। 2016 आद्य कवि नरसिंह मेहता एवॉर्ड पण तेमने मळ्यो छे। 25 जान्युआरी 2018 रोज तेओ अवसान पाम्या। प्रस्तुत गजलमां कविए जीवन जीववा माटेनी आशा अने आकांक्षानी वात करी छे। आ गजल कुल 7 शेरमां रचायेली छे। तो चालो माणीए दवा की दुआ। दवा माटे कोई वलखे छे तो कोई दुआ माटे, करे छे दम पछाड़ा लोक जीवन जीववा माटे। जीवन ए ईश्वरे आपेली बक्षीस छे, पण गुलाब साथे जेम कांटा होय तेम आपणो जीवन पण काच जेवो छे। એ જીવવા માટે તૂટી જાય એ પહેલાં એને આપણે માણી લેવું જોઈએ। અને આ જ જીવન જીવવા માટે કોઈને દવાની જરૂર પડે છે તો કોઈને દુઆની। ઘણી વખત દવા અસર ન કરે ત્યારે દુઆની અપેક્ષા રખાય છે। માંદગીના સમયે દવા માટે ડૉક્ટર અને મુશ્કેલીના સમયે માર્ગ બતાવવા ઈશ્વર પાસે યાચના કરવામાં આવે છે। અને આ વખતે લોકોની જે લાચારી છે તેનું સુંદર વર્ણન આ શેરમાં કવિએ કરેલું છે। વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો કે બાજુમાંથી ઉઠ્યા હતા ઘણા હાથો દુવા માટે। ઘણીવાર સમય ઉપર દુવા એટલે કે પ્રાર્થના અસર કરતી નથી ત્યારે એવો ભેદ સમજાય છે કે આપણા સિવાય આપણા હિતેચ્છુઓ પણ આપણા માટે દુવા કરતા હતા, છતાં પણ એમની દુવા અસર કરી રહી નથી। ત્યારે માણસને સમજાય છે કે હવે તેના કર્મ તેનો હિસાબ માગી રહ્યા છે। છતાં અફસોસ કે જે માનવી ફેંકાય દોજખમાં, નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તારા ભલા માટે। કવિ કહે છે, પણ અફસોસ એક વાતનો છે કે માનવીને ખબર છે છતાં પણ તે જાણી જોઈને દુઃખ વહોરી લે છે। કુદરતનો નિયમ છે કે સારું આપશો તો સારું પામશો અને ખરાબ આપશો તો ખરાબ પામશો। આટલું જાણવા છતાં પણ માણસ ખરાબ કાર્યો કરવાનું છોડતો નથી અને જ્યારે કર્મનો હિસાબ થાય છે ત્યારે સારા કર્મને સ્વર્ગ અપાવે છે અને ખરાબ કર્મ નર્ક અપાવે છે। એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે, મુકદ્દર એક સરખા હોત ના, નહીતર બધા માટે। પ્રસ્તુત શેરમાં કવિ ખુદાને મૂડીવાદી કહે છે। અહીં મૂડીવાદ એટલે રૂપિયાનું ધ્રુવીકરણ, એટલે કે ચોક્કસ લોકો કે વ્યક્તિઓ પાસે જ રૂપિયા હોવા અને રૂપિયાને એકત્રીકરણ કરવાના વિચાર ધરાવવાવાળા લોકો એટલે મૂડીવાદી। કવિ કહે છે કે ખુદા ખુદ મૂડીવાદી છે, જો એવું ન હોત તો એની બધાની માટે મુકદ્દર એટલે કે નિયતિ એક સરખા રાખ્યા હોત, પણ એને એવું ન કરતા ભેદભાવ રાખ્યો છે। આમ રૂપિયાનો ભેદભાવ ગરીબો અને શ્રીમંતો વચ્ચે છે। બધા ઝઘડાની જડ પણ તો જ જિમ્મેદાર તો ઈશ્વર, તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે। વળી કવિ ખુદા તરફ નારાજગી વ્યક્ત કરતા કહે છે કે આ જુદા જુદા ધર્મના અસ્તિત્વ માટે તું જ જવાબદાર છે, જો તે ધારી હોત તો એક જ ધર્મ રાખી શક્યો હોત। કોઈનો એબ જોવા વેડફો ના તેજ આંખોનું, કે એને આંખ આપી છે તો સારું દેખવા માટે। અહીં કવિ કહે છે કે આપણી પાસે જે જ્ઞાનેન્દ્રિયો છે તેનો સદુપયોગ કરવાનો, આપણને જે આંખો આપી છે તેનાથી કોઈની ખામી ન જોવી, હંમેશા સારું જ જોવું જોઈએ। હકુમતના જ હાથોમાં જો હોતે જળ હવા ઓજસ, જલન તકલીફ પડતી ખૂબ જીવન જીવવા માટે। છેલ્લે કવિ કહે છે કે હવા પાણી અને પ્રકાશ ઉપર પણ જો કોઈની હકુમત ચાલતી હોત તો જીવન જીવવું દુષ્કર બનત। આમ આ કાવ્યમાં દવા અને દુવાની અસરકારક રીતે વાત કરવામાં આવી છે। જીવનમાં આપણને બધાને દવાની અને દુવાની જરૂર ક્યારેક ને ક્યારેક તો પડે જ છે।